નમસ્કાર, ફરી એકવાર આપ સૌની સામે રહસ્યમય એક્સપ્રેસમાં લઈને હું આવ્યો છું યજ્ઞેશ પઠેલ. તમે જિંદગીમાં દુઃખ દર્દ બહુ થતું હશે, તમને કોઈ દિવસ યાદ આવતું હશે કે ભજન ગઈને સૂયું તું દુઃખ દૂર ના થાય. ભજન પછી શું આવે ખબર છે? શું આવે? દવા આવે. આપણા યજ્ઞેશ ભગત આપની સામે આવે છે. યજ્ઞેશભાઈ જય સ્વામિનારાયણ. યજ્ઞેશ ભગત, આ આપનો થોડો પરિચય આપો તો ભક્તજનોને ખબર પડે. પરિચયમાં હું લોયાધામમાં જ કનેક્ટ થયો 15 વર્ષ પહેલાં. પણ એમાં જે મારી જિંદગી છે બદલાઈ ગઈ, અને જે હવે મહારાજને હું ઓળખી શક્યો કે જે આજે મોટા પુરુષના આજે રાજીપામાં જે મારું જીવન છે એટલું સરળ થઈ ગયું આજે, અને જે મારું લક્ષ્ય છે મારું લોયાધામ, એ મને જે સમજાયું બધું એ મહારાજના અને ગુજરાત રાજીપાના કારણે આજે મારી જિંદગી ઘણી ચેન્જ થઈ ગઈ છે. અને એના કારણે આપણે સંસારમાં રહ્યા છે, તો આપણા સત્સંગમાં, આપણા જે કોન્ટેક્ટમાં આપણા સંસારીઓ છે, એમને બી આપણે નોટિસ કરીને આપને બી જિંદગી ઘણી બધી ચેન્જ થઈ ગઈ છે. હવે જિંદગી ચેન્જની વાત લઈને આવ્યા યજ્ઞેશ મહારાજ. યજ્ઞેશ ભગત, યજ્ઞેશભાઈ એક વાત પૂછું કે સત્સંગમાં જોડાયા પહેલાંની જિંદગી અને પછીની જિંદગીમાં એકદમ 180 ડિગ્રી કઠણ એવી કોઈ વાત હોય કે જે તમે અહીં આવ્યા પછી જિંદગી વિચારી ના શકો એવી કોઈ વાત હોય કે ભાઈ આ હું આ કરતો હતો, આ વ્યસન હતું, એ આ રીતનું હતી જિંદગી, હું અહીંયા બદલાઈ ગયો, એવી કોઈ વાત હોય તો? જે મને પહેલાં ઓળખતા હતા, જે મારા ફ્રેન્ડ સર્કલ, કે જે હવે મારા ફ્રેન્ડ્સ ઘણા ઓછા થઈ ગયા, કારણ કે હવે હું એ લાઈન પર નથી, હું મારું મોક્ષની લાઈનમાં છું. આજે મને એવું કહે છે મળે ત્યારે કે ક્યાં વાલ્યો હતો ને વાલ્મકી થઈ ગયો. સાચી વાત છે, જિંદગીમાં રૂપાંતર આવે, જિંદગીમાં કંઈક નવો રૂપ બને એનું કોઈક તો આપણને ઇન્સ્પાયરેશન હોય. તો તમને આપણા ગુરુજીભાઈ પાસેથી શું ઇન્સ્પાયરેશન મળ્યું જે આપણા કોઈ ભક્તોને બી જાણવા મળે? આપણા ગુરુજી જે મહારાજના રાજીપા માટે અને જે આપણા વાલા હરિભક્તો માટે જેટલી મહેનત કરી રહ્યા છે, અને ગુરુજીને નજરમાં રાખીને જ આજે એટલું શીખી શક્યા કે આજે પહેલાં નાનું ફેમિલી હતું, પણ આજે એક લોયાધામ આટલો મોટો સત્સંગ છે, જે આટલું મોટું ફેમિલી થઈ ગયું. અને મહારાજને રાજીપાન વાલા ગુરુજીને રાજીપા માટે હવે અથક મહેનત કર્યા કરવાની, એમાંથી મને ગુરુજીને જોઈને ઓલવેઝ મને એમાંથી ઘણો રિફ્રેશમેન્ટ મળે છે, અને હું ઓલવેઝ એમાં ઉત્સાહ રહું છું કે મારે કરવું જ છે. તો તમે કહ્યું કે ઉત્સાહ છે, પ્રેરણા છે, તો એમાં લક પણ કામ કરે, તો તમે લકમાં માનો કે નસીબમાં માનો? નહીં, સેટ પણ નહીં. મારા મહારાજના આશીર્વાદ અને મારા ગુરુજીના રાજીપા ઓલવેઝ બધું સારું જ છે મારા માટે, જે છે એ સારું જ છે, બેસ્ટ વસ્તુ મને મળી રહી છે, મને બહુ ગમ્યું. જે છે તે સારું જ છે, મને તો આગળ આવે ભજનની લાઈન બની ગઈ, જે છે સારું છે, ઓલ ઇઝ એક્સેપ્ટેબલ, રાઈટ? તો તમે ભજન તો કીર્તન તો કરતા હશો? કીર્તન ડેલી સાંજે અમે ગુરુજી અને અમારા સંતોએ મને નિયમ આપ્યો છે કે ડેલી સાંજે કીર્તન કરવું. તો ઘરે નાની દીકરી છે, હવે એ કીર્તન, મારું કીર્તન એ ગાવાનું ચાલુ કર્યું છે. ને તો તમારું ફેવરિટ કીર્તન કયું અત્યારે જે ગઈએ છે ડેલી? હરી હૈયાના હાર છો જીરે તમે, હરી હૈયાના હાર છો. તમે દવામાં, તમારો બિઝનેસ દવાનો છે, ફાર્મસી, રાઈટ? તમે તો જાણતા હશો કીર્તન એક કોન્સન્ટ્રેશન થેરાપી છે. સાચી વાત. તો તમારા મગજની અંદર આવતા જુદા જુદા વિચારોને હટાવવાનું કામ કરે એ કીર્તન, રાઈટ? તો તમે, તમને કોઈ દુઃખ થાય, દુખતું હોય, તો તમે દવા લો કે દુઆ લો કે ભગવાનનું ભજનમાં જતા રહો ટ્રાન્ઝેક્શનમાં? હું જનરલી એવું કંઈ પ્રસંગ થતો નથી, પણ થાય તો કોઈ બી વસ્તુ હોય તો પહેલાં પહેલો હું મહારાજ અને તરત ગુરુજીને મારો પહેલાં પહેલો ફોન જાય, અને ત્યાર પછી મારો આગળનું ચાલુ થાય. એ મને જે ડિરેક્ટ કરે મારા સંતો, ત્યાં પછી મારો કોઈ બી હોય એમાં આગળ જવાનું. એ ગમે તેવું દુઃખ બહારનું બી આવ્યું હોય, આપણે છે સંસારમાં કોઈ બહારનું દુઃખ બી આવી ગયું કોઈક ટાઈમ, તો પણ પહેલાં પહેલું એ ગુરુજી પાસે જાય. સંસારની વાત કરીએ તો મને એક વસ્તુ ઘણું યાદ આવે છે, સંસારમાં કે વાસણો જ કકડ્યા કરે. ના, તમારા ઘરમાં કોઈ વાસણ કકડે છે? સેજ પણ નહીં, કારણ કે અમાર ગુરુજીને કથામાં કહ્યું છે કે જ્યાં આગળ વાસણ ખકડશે ત્યાં આગળ મહારાજ, તમારા ઠાકોરજી મહારાજ નહીં હોય. અને
રિસ્પેક્ટ ઓલ, અને પહેલાં ભગવાન આપણા મા બાપ છે. વાવ, સાચી વાત છે કે શોધવા જઈએ તો ભગવાન ના મળે, મા બાપ સામે છે એને આપણે ભૂલી જઈએ છે. તમારી દ્રષ્ટિએ મા બાપ એક મોટું સ્થાન, રાઈટ? મોટું સ્થાન. તો હું એમ પૂછું કે આજે તમે તમારા ત્યાં ઘણા ઘરડા લોકો દવા દારૂ લેવા આવતા હશે, એમના મા બાપ છોકરાઓને એ સાચો, તમને ગિફ્ટ કેવું લાગે? તમે કોઈક એવું ઇન્સ્પાયરેશન આવે કે ભાઈ આ છોકરાનું મા બાપ, આ ઘરડા મા બાપનું એના છોકરો કંઈ સેવા કરતો નથી, ડુ યુ ફીલ સમથિંગ ટુ ટેલ ધેમ સમથિંગ, નોટ ધેર લિસનિંગ, બટ તમારા મનમાં શું વિચાર આવે કે આને શું કહું? એવું તો ઘણા વિચારો અહીંયા આવી શકે, શું કરવું અહીંયા આગળ બહારના કઈ રીતે કહેવું, પણ ઘણી વાર લાઈફસ્ટાઈલ કે જે આપણી લાઈફસ્ટાઈલ છે, આપણે જે મહારાજને આપણને મળ્યા છે એ લાઈફસ્ટાઈલ કોઈ સમજી શકીએ તો એને કહેવાય, પણ જેને બહારની તમે માનો પૂછ છું કે મારા મા બાપને હું લડે છું અને હવે મને હું તમારી પાસે આવ્યો છું તો તમે શું મને સલાહ આપશો? પહેલાં પહેલી સલાહ તમા કે મા બાપ જ્યારે તમે નાના હતા તો તમને કોને તમને ચાલતા શીખવાડ્યું? તમને કોઈ બી અઘરું પડી દઉં હસ્યા મુખ પર હસી રાખીને તમારી વસ્તુ કોને પૂરી કરી? તમને આ મહારાજ પાસે કોણ લઈ ગયું પહેલાં પહેલાં પકડી, પછી મોટા ગુરુજી પાસે કોણ લઈ ગયું? વાલા ગુરુજી તમને કોને મળે થ્રુ મળાવે? કોઈ તમે પહેલાં લઈ ગયું છે ને તમારી સાથે આવીને? તો બધું યાદ કરશો તો તમારી લાઈફ તમારે અત્યારે ક્યાં છે તમે વિચારશો એટલું તો તમારે પહેલાં વસ્તુ કરશે પછી તમારો સ્વભાવ બધા ચેન્જ થવા માંડશે. જગ્નેશભાઈ, આ બહુ જ અગત્યની જાણવાની વાત છે કે અમેરિકામાં બહુ જ ઘરડાઘર ભરાઈ જાય છે, સરકાર પૈસા આપતી હશે કે નહીં આપતી, પણ લાગણીની વાત તમે જે કહી, મેં મારા મા બાપ ગુમાવ્યા છે થોડા વખત પહેલાં જ, મા બાપ શું છે તમે જણાવ્યું, બહુ આનંદ થયો મને કે આ લાગણી તમામ ભરપૂર છે અને હોવી જોઈએ દરેકમાં, અને આવી તો ઘણી વાતો આપણા સંતોએ આપણને કહી હશે, કહીએ છીએ ઘણી બધી વાતો. તમને સંતે એવી કઈ વાર્તા તમારી પાસે મગજમાં રમે કે આ વાર્તા મને બહુ ગમી, મને ઘણા સ્વામીઓની વાતો યાદ રહે કે આ વાત મને સ્વામીએ કહેલી, અને હું આજના કલાકાર છું, હાસ્ય કલાકાર છું, મને કોઈ જોક્સ બી કહ્યો ને તો મને યાદ હોય કે આ જોક્સ મને આ ભાઈએ કહેલો. તો તમને એવો કોઈ પ્રસંગ હોય કે આ પ્રસંગ હું સ્વામી આ સ્વામી કહું જિંદગીમાં ના કહું, એવું કઈ વાત કે એવી કથા કે એવું કંઈક ટૂચકો એવું કંઈક? એવું તો હવે આપણે આધ્યાત્મિક માર્ગમાં ચાલવા માંડ્યા છે, આ માર્ગ આપણો જે એ છે સંસારના માર્ગમાં, એમાં બી આપણને અમારા ગુરુજીએ શીખવાડ્યું છે ઘણું બધું કે કેવી રીતના સંસારમાં રહેવું. હવે આધ્યાત્મિક માર્ગમાં બી ચાલી રહ્યા છે તો આપણે એમાં આગળ કીધે વધારો એ વાતો જે અમારા ગુરુજી અને સંતોએ કરી એ ઘણી સ્પષ્ટદાયક છે કે જેવી રીતના અમુક પસામૃતમાં છે અમારા જે ગુરુજીના અમારા સૌથી ફેવરિટ જે ધાર્મિક બુક છે કે એમાં લખ્યું, એમાં છે કે મહારાજે કહ્યું છે કે તમને દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર તમે અને મોટા તમે જેવા જાણો એવા તમે થાવ ધીરે ધીરે. એટલે આપણે હવે આ માર્ગમાં નિષ્કામી નિસ્વાદી નિસ્નેહી બનવું છે, નિર્માણી બનવું છે, અને આપણા મોટા પુરુષ વાલા ગુરુજી એવા છે, આપણે એમને જાણીને હવે એમને ફોલો કરવાના છે. એટલે મહારાજ આપણી પર આપોઆપ દયા વરસશે અને આપશે અને આપણને એ પ્રમાણે આગળ વધારશે. તો એ બહુ સરસ વાત તમે કહી યાર, હું ખોઈ ગયો, હું રહસ્યમય લાઈફમાં નીકળી ગયો. મને કેમ થાય કે તમે આટલું સરસ એનું ઇન્ટરપ્રિટેશન કરી, એનું જે રૂપાંતરિત તમે મને જણાવ્યું, તો હું એવું કહું કે તમને એ સ્વામી ભગવાન પાસે લઈ જઈને કહે કે ચાલો જગ્નેશ મહારાજ એક વરદાન આપું, તો તમે કયું વરદાન માગશો? સાચું કહેજો. સમર્પણ. સમર્પણ મીન્સ કે ઇંગ્લિશમાં કહો તો આ લોકો માટે? ગીવ અપ પરથી બહુ સારી વાત છે કે જિંદગીમાં લેવા કરતાં દેવાનું. ભગવાનને આપણે શું આપીએ, ભગવાનને આપણને જે આપે એ વાત તમે કહી. આ બધી વાતમાં એક સૌથી મને એક વાત ગમી, એક વાત છે કે તમે સંપૂર્ણપણે ધર્મને ફોલો કરી રહ્યા છો. આ ફોલો કરતાં કરતાં તમને યાદ છે કે આપણે એક પ્રસંગ આવી રહ્યો છે? એ તો મારો પોતાનો પ્રસંગ છે. એ પ્રસંગ વિશે આપણા શ્રોતાઓને જણાવો. પાટોત્સવ અમારા લોયાધામમાં અમારા ઘરે એક પ્રસંગ આવી રહ્યો છે. તમે તો આવો છો, તમે તમારા રિલેટિવને તમે તમારા લગ્નમાં તમારે ત્યાં બોલાવતા હશો, ગમે ત્યાં પ્રસંગમાં બોલાવતા હશો, તમે અમારા ઘરે બેસે બોલાવો, તમે અમારા રિલેટિવ છો, તમે એમને બી લઈને આવો તમારા રિલેટિવને. એટલે મિત્ર મંડળ સહિત કંકોત્રીમ લગતા તે મિત્ર મંડળ હવે આવી ગયું, મિત્ર મંડળ સહિત આવજો, ફૂલ કુટુંબ, સહપરિવાર. સહપરિવાર
તો આપણે સૌએ પાટોત્સવમાં આવવાનું છે, તો તમે આવશો ને? જરૂર આવજો.